तो आ मर्यादाओं અને રધરફોડ મોડેલ જેને દૂર કરવા માટે બોહરનો મોડેલ લાવવામાં બરાબર પરમાણુના બંધારણ સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો એ છે બોહરનું મોડેલ ક્લિયર। तो हम બોહરના મોડેલની પ્રસ્તાવનાની વાત કરીએ तो हाइड्रोजन वर्णपटનું प्रथम सफल मॉडल है हाइड्रोजन स्पेशियली આપણે વાત કરીએ तो हाइड्रोजन अथवा तो हाइड्रोजन જેવા જે પરમાણુઓ છે એના માટે બોહરનું મોડેલ વિકસાવવામાં આવ્યું છે। ઓકે तो हाइड्रोजन वर्णपट હવે हाइड्रोजन वर्णपटનો મતલબ શું થાય આગળ જતાં આપણે શીખીશું કે हाइड्रोजन वर्णपट શું છે। तो हाइड्रोजन वर्णपटનું સૌથી પ્રથમ સફળ મોડેલ કયું છે हाइड्रोजन જેવા પરમાણુ જેમ કે હાઇડ્રોજન છે હીલિયમ પ્લસ છે લિથિયમ પ્લસ 2 છે બેરિલિયમ પ્લસ 3 છે આવા બધા જે પરમાણુ છે એના માટે આપણે ખાસ મોડેલ વિકસાવવામાં આવ્યું છે। કયું મોડેલ બોહરનું મોડેલ। આ મોડેલ કયા સ્વરૂપમાં આપ્યું તો બોહરે જે અનુમાન લગાવ્યું એના પરથી આ મોડેલ ત્રણ અધિતર્કના સ્વરૂપમાં સમજાવવામાં આવ્યું છે। ટોટલ બોહરના ત્રણ અધિતર્ક છે। आ त्रे त्रण अधितर्क परथी एकदम क्लियर परमाणुना बंधारणनुं पिक्चर थई गयुं। ओके अने खास याद राखजो के हाइड्रोजन जेवा परमाणु माटे आ मॉडल विकसाववामां आव्युं छे। हाइड्रोजन अथवा तो हाइड्रोजन जेमां एक इलेक्ट्रॉन सिस्टम बराबर अथवा तो आपणे वात करीए के जे एक इलेक्ट्रॉन सिस्टम छे एना माटे खास करीने आ मॉडल विकसाववामां आव्युं छे क्लियर। तो आ त्रण अधितर्क क्या गया छे आ त्रण अधितर्कमां બોહરે शुं वात करी एनी आपणे 1 बाय 1 चर्चा करवानी छे। ओके तो સૌથી પહેલા આવે છે બોહરનો પ્રથમ અધિતર્ક। પ્રથમ અધિતર્કમાં બોહરે શું કીધું આપણી પાસે એક પરમાણુ છે જેનું કેન્દ્ર અહીંયા છે પરમાણુ કેન્દ્ર છે અને એનો દ્વિભાર કેટલો છે Z છે પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક Z છે બરાબર પરમાણુ ક્રમાંક કેટલો છે Z છે તો એના પરમાણુ કેન્દ્રનો દ્વિભાર કેટલો થઈ જશે Z થઈ જશે અને એની આસપાસ એક કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરે છે પરિભ્રમણ કરી રહ્યો છે r ત્રિજ્યાની કક્ષામાં બરાબર। તો Ze વીજભાર ધરાવતો પરમાણુ કેન્દ્રની આસપાસ એક ઇલેક્ટ્ron r ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે। ઓકે ધ્યાનથી સમજો Ze વીજભાર ધરાવતો પરમાણુ કેન્દ્ર છે અને એની આસપાસ એક ઇલેક્ટ્રોન શું કરે છે r ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે। ઓકે હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુને કોઈ પણ પદાર્થને કે કણને જો વર્તુળાકાર ગતિ કરવી હોય તેના માટે જરૂરી એક કેન્દ્રગામી બળ છે। કેન્દ્રગામી બળ વગર કોઈ પણ કણ કે પદાર્થ વર્તુળાકાર ગતિ કરી શકશે નહીં બરાબર। તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે તો આ ઇલેક્ટ્રોન પાસે પણ એક કેન્દ્રગામી બળ હોવું જોઈએ તો અહીંયા કેન્દ્રગામી બળ તરીકે કયું બળ વર્તે છે કુલમ્બિયન આકર્ષણ બરાબર। આ જે કેન્દ્ર છે એના પાસે કયો વિદ્યુતભાર છે 10 અને ઇલેક્ટ્રોન પાસે કયો વિદ્યુતભાર છે રેડી તો આ ધન અને ઋણ વચ્ચે શું લાગશે કુલમ્બ બળ લાગશે વિદ્યુતભાર લાગશે તો એ વિદ્યુતભાર અહીંયા એક કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે। ઓકે તો આપણે લખી શકીએ કે કુલમ્બ બળ કેન્દ્ર ત્યાગી બળ બોલો તો પણ ચાલે બરાબર। केंद्रगामी बल बोलो तो ये ग्राउंड रेफरेंस में केंद्रगामी बल થશે પણ જો ઇલેક્ટ્રોન ની રેફરેન્સ માં જ વાત કરીએ કેન્દ્રગામી બળ પણ કહી શકાય રેડી। આ બધું આપણે ઇલેક્ટ્રોન ચેપ્ટર માં ભણી ગયા છે વર્તુળાકાર ચેપ્ટર ગતિ જે આવે છે ટોપિક 11મો ધોરણમાં આપણે જોઈ તો ઇલેક્ટ્રોન ના રેફરેન્સ ફ્રેમ માં જો વાત કરવામાં આવે તો કેન્દ્રગામી બળ થશે ને કોણ પૂરું પાડે છે કોણ બેલેન્સ કરશે એ વિદ્યુત બળને બેલેન્સ કરશે। तो विद्युत बल નો સૂત્ર શું છે બધા F बराबर Q1 Q2 r² તો અહીં અમે સૂત્ર લગાવ્યું કે Q1 કેટલો છે Ze અને Q2 કેટલો છે E/r² બરાબર કેન્દ્ર ત્યાગી બળ નું સૂત્ર m² ઓકે અહીંયાથી એક એક r કેન્સલ થઈ જશે તો વધશે તો m² બરાબર Ze² r આ સમીકરણ યાદ રાખવાનું છે બોહરના પહેલા અધિતર્કનું સમીકરણ છે m² બરાબર Ze² ઓકે। હવે આગળ તો આપણે એની વાત કરી કે રધરફોર્ડે જે મોડેલ આપ્યું એમાં આપણે એવી વાત કરી કે ઇલેક્ટ્રોન સતત શું કરશે ઊર્જાનું ઊર્જા ઉત્પન્ન કરશે અથવા તો ઊર્જા બહાર કાઢશે બરાબર વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઊર્જા બહાર કાઢશે રાઈટ। તો આ ઇલેક્ટ્રોનની ઊર્જામાં શું થશે તો સતત આ ઇલેક્ટ્રોનની કક્ષા નાની થતી જશે અને ફાઇનલી એ ન્યુક્લિયસ ની અંદર શું થઈ જશે પોલારાઇઝ થઈ જશે। તો બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ દરેક કક્ષામાં પરિભ્રમણ કરતા નથી. ઇલેક્ટ્રોન અમુક સ્થાયી કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે છે, જ્યાં એ કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ઉત્સર્જન કરતા નથી. બરાબર, અમુક સ્થાયી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે અને એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતા નથી. બરાબર, તો અહીંયાથી આપણને બોહરના પહેલા નિયમ પરથી એક સમીકરણ મળી ગયું, mv² બરાબર kz²/r. યાદ રાખવાનું છે, આગળ બહુ કામ લાગશે. ઓકે, આ છે બોહરના મોડેલનો પહેલો નિયમ. આ અધિકરણ આપણને શું કહે છે કે ઇલેક્ટ્રોન અમુક ફિક્સ કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે છે, જેને આપણે સ્થાયી કક્ષાઓ કહીએ છીએ, જેમાં ઇલેક્ટ્રોનની ઊર્જા ફિક્સ છે. જે સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે? ફિક્સ છે. બરાબર, ફિક્સ કોન્સ્ટન્ટ ઊર્જા ધરાવતી કક્ષા છે. તો આ કક્ષાને આપણે ઊર્જા સ્તર પણ કહી શકીએ, કારણ કે દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હશે? બરાબર, તો પહેલાની તરફ જો બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન અમુક ફિક્સ સ્થાયી કક્ષામાં જ પરિભ્રમણ કરે છે, જેમાં કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતા નથી અને એને પરિભ્રમણ કરવા માટે વિદ્યુત બળ કેન્દ્રગામી બળ તરીકે પૂરું પાડે છે. ઓકે, અહીંયાથી આપણે એક સમીકરણ મળી ગયું, mv² kz²/r. ચાલો, બીજો નિયમ જોઈએ આપણે, બોહરના મોડેલનો બીજો નિયમ. તો બીજા નિયમમાં બોહરે કીધું કે બોહરના મતે પરમાણુ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એની પાસે ચોક્કસ કોણીય વેગમાન હોય છે. ધ્યાનથી સમજો, જે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે પરમાણુ કેન્દ્રની આસપાસ, એ કક્ષામાં ઇલેક્ટ્રોનનું શું હોય છે? એક ચોક્કસ કોણીય વેગમાન હોય છે. તો બોહરના અવલોકન પરથી ઇલેક્ટ્રોન અમુક નિશ્ચિત કક્ષામાં જ પરિભ્રમણ કરે કે જ્યાં એનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ રહે, કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય. આગળ બોહરે શું કીધું કે ઇલેક્ટ્રોન અમુક ફિક્સ સ્થાયી કક્ષામાં જ પરિભ્રમણ કરે. તો એ કક્ષા કેવી હોય? એ કક્ષા એવી હોય કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેવું રહેવું જોઈએ? ક્વોન્ટાઇઝ રહેવું જોઈએ. બરાબર છે, તો માની લો કે આ કક્ષા એક છે કે જેમાં વચ્ચે પરમાણુનું કેન્દ્ર છે અને આમાં ઇલેક્ટ્રોન શું કરે છે? પરિભ્રમણ કરે છે. ઓકે, તો આની ત્રિજ્યા સપોઝ આ n છે. બરાબર, સપોઝ આ nth કક્ષા છે, nth કક્ષા ઇલેક્ટ્રોનની જે કક્ષા છે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ કઈ કક્ષા છે? nth કક્ષા છે. ઓકે, તો આમાં ત્રિજ્યા સપોઝ rn છે અને આ ઇલેક્ટ્રોનની માની લો કે ઝડપ vn છે. ઓકે, વર્તુળાકાર ઝડપ કેટલી છે? vn છે. તો આનું કોણીય વેગમાન કેન્દ્રની સાપેક્ષમાં કેટલું થશે? કોણીય વેગમાન ઉત્તર હશે n બરાબર mvr. રેડી, તો m vn rn થઈ જશે, કારણ કે નો વેગ vn છે અને ત્રિજ્યા rn છે. તો m vn rn બરાબર h/2π નું ઇન્ટિગ્રલ મલ્ટીપલ nh/2π. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ભણીએ છીએ, q બરાબર n. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કોઈ પણ પદાર્થ પર આવતું વિદ્યુત ભાર e ના પૂર્ણ ગુણાંકમાં હશે. એ જ રીતે જે નિશ્ચિત કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે. મતલબ h/2π સ્મોલેસ્ટ કોણીય વેગમાન થશે. ધ્યાનથી સમજો, न्यूनतम कोणीय वेगमान કેટલું થશે? h/2π, જ્યાં n બરાબર કેટલું મૂકી દીધું પણ. રેડી, તો બોહરના બીજા અધિકરણ મુજબ ઇલેક્ટ્રોન જે નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેવું હશે? ક્વોન્ટાઇઝ થશે, ક્વોન્ટમીકરણ કોણીય વેગમાનનું થાય છે અને એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે. બરાબર છે, આ છે બોહરનો બીજો નિયમ. ઓકે, આ છે બોહરનો બીજો નિયમ. રાઈટ, ચાલો ત્રીજા નિયમની આપણે વાત કરીએ. બરાબર, ત્રીજા નિયમમાં આપણને શું કીધું છે? ધ્યાન દેજો કે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા અચળ હોય છે. ઓકે, આગળ આપણે વાત કરીને કે જે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે? ફિક્સ છે, અચળ છે. બરાબર, તો જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી, કક્ષાને આપણે ઊર્જા સ્તર પણ કહી શકીએ, આગળ વાત થઈ ગઈ. તો જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તેની ઊર્જા શું થાય? બદલાય. आम जोवा जईए तो इलेक्ट्रॉन जे कक्षामां परिभ्रमण करे छे तेने आपणे स्थिर कक्षा कहीए। ए कक्षामां इलेक्ट्रॉन ऊर्जा केवी छे अचल छे, पण जो इलेक्ट्रॉन एक कक्षा એટલે કે એક ऊर्जा સ્તરમાંથી બીજી કક્ષામાં એટલે કે બીજા ऊर्जा સ્તરમાં સંક્રાંતિ કરે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે એની ઊર્જામાં ફેરફાર। તો બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોનની જે આવી સંક્રાંતિ છે એ તાત્ક્ષણિક હોય છે, બરાબર। તાત્ક્ષણિક મતલબ શું થશે કે ઇન્સ્ટન્ટેનિયસ, બરાબર। જેમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ ઊર્જા ફોટોન સ્વરૂપે સંકળાય છે। જ્યારે પણ ઇલેક્ટ્રોન एक कक्षाમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય, અને એ જે ઉત્સર્જન છે એ જે ઊર્જા છે કયા સ્વરૂપે મળશે? ફોટોન સ્વરૂપે, બરાબર છે। ફોટોન આપણે ભણી ગયા આગળના ચેપ્ટરમાં। તો ફોટોન સ્વરૂપે ઊર્જા સંકળાયેલી હોય છે। હવે જરૂરી નથી કે દર વખતે ઊર્જા ઉત્પન્ન જ થાય, ક્યારેક ઇલેક્ટ્રોન ઊર્જા શોષણ પણ કરી શકે, बराबर। જેમ કે નીચે મે તમને બે આકૃતિ દર્શાવેલી છે કે નીચે એક ઊર્જા સ્તર છે N1 અને ઉપર એક ઊર્જા સ્તર છે N2, બરાબર। અથવા તમે કક્ષા પણ કહી શકો, નીચે એક કક્ષા છે ઉપર એક કક્ષા છે। N1 ઊર્જા સ્તર જે છે એની ઊર્જા En1 છે અને N2 ઊર્જા સ્તર જે છે એની ઊર્જા En2 છે। ઓકે, હવે N1 કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કરશે ત્યારે એ ઇલેક્ટ્રોન આ ઊર્જા લઈને શું થશે? એનાથી ઉપરની કોઈ કક્ષામાં સંક્રાંતિ કરશે। तो इलेक्ट्रॉन N2 ऊर्जा स्तर में संक्रांति करे छे, N2 ऊर्जा स्तर में जाए। तो त्यारे शुं थशे के आ इलेक्ट्रॉने ऊर्जानुं शुं कर्युं? शोषण कर्युं। आ इलेक्ट्रॉने ऊर्जानुं शोषण कर्युं। ऊर्जानुं शोषण करीने ए हायर लेवल में संक्रांति करे छे, हायर ऊर्जा स्तर में संक्रांति करे छे, एवा स्तर में जाय छे के ज्यां एनी ऊर्जा वधारे छे। ओके, तो अहींया इलेक्ट्रॉन ऊर्जानुं शोषण करे छे। सेम एवी रीतना त्यारे इलेक्ट्रॉन कोई ऊंचा ऊर्जा स्तर मांथी नीचा ऊर्जा स्तर में संक्रांति करे त्यारे ए शुं करशे? विद्युत चुंबकीय विकिरण नु उत्सर्जन करशे, बराबर। અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણ નું ઉત્સર્જન થશે કયા સ્વરૂપે? ફોટોન સ્વરૂપે। એક સિંગલ ફોટોન સ્વરૂપમાં આ ઊર્જાનું ઉત્સર્જન થશે સિંગલ ફોટોન સ્વરૂપમાં, સિંગલ ફોટોન, બરાબર। અને આ જે ફોટોન નીકળશે એની ઊર્જા કેટલી હશે? N2 ऊर्जा स्तर के छे एनी ऊर्जा के छे En2 અને N1 ऊर्जा स्तर के छे एनी ऊर्जा छे En1, बराबर। तो આ બંને ઊર્જા સ્તરનો જે તફાવત છે એટલી તફાવત વાળી ઊર્જાનું ફોટોન ઉત્સર્જન પામશે। ફરીથી જણાવું છું, ધ્યાનથી સમજો કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન ઊંચા ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે, આ N2 છે ઊર્જા સ્તર અને આ ઊર્જા સ્તર En1 છે, ઊર્જા En2 છે આની ઊર્જા En1 છે। ઓકે, તો જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન N2 ઊર્જા સ્તરમાં છે અને N1 ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે તો ત્યારે શું કરશે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે કયા સ્વરૂપે? ફોટોન સ્વરૂપે। ઓકે, અને આ જે ફોટોન છે એ ફોટોનની ઊર્જા કેટલી હશે? એ ફોટોનની ઊર્જા હશે E બરાબર આ બંને ઊર્જા સ્તરની ઊર્જાના તફાવત છે। तो વધારે ઊર્જા કઈ છે? En2 En2 En1। જે આ ગેપ આવશે ઊર્જાનો, એટલી ગેપ ધરાવતું ફોટોન, ઊર્જા ધરાવતો ફોટોન ઉત્પન્ન થશે સિંગલ ફોટોન સ્વરૂપે ઊર્જા મળશે, એક જ ફોટોન ઉત્સર્જન પામશે। ઓકે, આ છે બોહરનો નિયમ ત્રીજો। ફરીથી જણાવી દઉં, ત્રીજા નિયમમાં બોહરે શું કીધું કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે એની સાથે કઈ ઊર્જા સંકળાયેલી છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ ઊર્જા સંકળાયેલી છે, ફોટોન। ઓકે, તો જોઈને લોઅર એનર્જી લેવલ થી હાયર એનર્જી લેવલ માં જવું છે તો એ ઊર્જાનું શોષણ કરશે, એ પણ ફોટોન સ્વરૂપે થશે, અને જ્યારે હાયર માંથી લોઅર માં આવશે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરશે, એ પણ ફોટોન સ્વરૂપે થશે। અને આ જે ફોટોન મળશે એની ઊર્જા કેટલી હશે? આ બંને ઊર્જા સ્તરના ઊર્જાના તફાવત જેટલી। ખાસ ધ્યાનથી સમજો, આગળ જતા બહુ જ કામ લાગવાનું છે। तो आम अहींया आपणे बोहરના ત્રણેય અધિતર્ક જોઈએ। બોહરના ત્રણેય અધિતર્ક પરથી સંપૂર્ણ પરમાણુના બંધારણની માહિતી મળે છે। ઓકે, પહેલો જે અધિતર્ક છે, પહેલો અધિતર્ક એ આપણને શું કહે છે? નિશ્ચિત કક્ષાનો કહે છે, બરાબર। કે ઇલેક્ટ્રોન અમુક નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે જેને આપણે સ્થાયી કક્ષા કીધી। હવે બીજા વિતર્કમાં સ્થાયી કક્ષાની માહિતી આવી અને બોહરે કે બીજા વિતર્કમાં એવું કીધું કે ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે એ કેવું રહેશે ક્વોન્ટાઇઝ રહેશે બરાબર। क्वांटाइज मतलब h/2π ના પૂર્ણ ગુણાંકમાં છે। ઇલેક્ટ્રોન જે કોઈ પણ સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરે છે એમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે। ઓકે અને ત્રીજામાં એને શું કીધું હમણાં જ આપણે વાત થઈ કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન જે સ્થિર કક્ષામાં છે એમાં તો એની ઊર્જા કેવી છે અચળ છે, પણ જ્યારે એ ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં અથવા તો એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જાય કાં તો ઊર્જાનું શોષણ કરીને કાં તો ઊર્જા મુક્ત કરીને बराबर।